છો ને આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની તો ગાંધીનગરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટ ડાયલોગ કાર્યક્રમ G20 અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટર ડાયલોગ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થઈ રહ્યો છે. દેશમાં સૌથી વધુ એફડીઆઈ મેળવતું રાજ્ય ગુજરાત છે તે વાતનો ઉલ્લેખ સીએમએ કર્યો. ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ લેવલનું બિઝનેસ ઇકોસિસ્ટમ છે તેનો પણ ઉલ્લેખ સીએમએ કર્યો. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટથી ગુજરાતે દરેક ક્ષેત્રમાં પરિણામ મેળવ્યું છે. નીતિ આયોગે પણ ગુજરાતની પ્રશંસા કરી છે. આ તમામ વાતનો ઉલ્લેખ સીએમએ કર્યો હતો. પિછલે કુછ વર્ષોમાં ગુજરાત દેશ મેં સબસે અધિક એફડીઆઈ હાસિલ કરને વાલા રાજ્યો મેં સે એક રહા હૈ. કુછ એક્ઝામ્પલ કે તોર પર બતાઉં તો સાલ 2021-22 મેં भारत में आए टोटल एफडीआई का 37% अकेले गुजरात ने हासिल किया. वहीं पिछले साल 2022-23 की बात करें तो हमारे स्टेट ने 4.7 बिलियन डॉलर के अधिक एफडीआई हासिल किया. सबसे अधिक एफडीआई हासिल करने वाले राज्यों में से एक होने के साथ साथ गुजरात उन चुनिंदे राज्यों में से भी एक है जिसने उन सेक्टर्स में एफडीआई हासिल किया है जिसका डायरेक्ट रिलेशन ग्लोबल डिमांड और ग्लोबल सप्लाई से है. पूरी दुनिया से आया एफडीआई इस बात का टेस्टिमनी है कि गुजरात में वर्ल्ड क्लास लेवल का बिजनेस इकोसिस्टम मौजूद है. हमारा अचीवमेंट ये भी दिखाता है कि ग्लोबल बिजनेस हम पर कितना भरोसा करता है.